ભરૂચની દેરોલ ચોકડી પર પ્રવાસી મજૂરોએ જમાવડો કરી ઘરે જવાની માંગ સાથે જક્કાજામ કરતા મામલો ગરમાયો હતો। ભરૂચના વાગરા તાલુકામાં આવેલ વિલાયત જીઆઈડીસીમાં કામ કરતા પ્રવાસી મજૂરો દેરોલ ચોકડી પર એકાએક જમા થઈ ગયા હતા અને ઘરે જવાની માંગ કરી હતી। ત્રીજા ચરણના લોકડાઉનને પૂર્ણ થવામાં 3 દિવસ જ બાકી છે ત્યારે હવે રોજગાર માટે આવેલ લાખો શ્રમિકોની ધીરજ ખૂટી છે। વાગરા તાલુકામાં આવેલ વિલાયત તેમજ દહેજ ઔદ્યોગિક વસાહતોમાં લાખો પરપ્રાંતીય મજૂરો કામ કરે છે। કોરોના સંકટમાં આ દરેકના માથે સંકટના વાદળો મંડાયા છે। ઉદ્યોગો બંધ રહેતા કંપની સત્તાધીશો દ્વારા વેતન રોકી દેવાયું છે તેમજ ભોજન સહિતની સમસ્યા ઊભી થતા પરપ્રાંતીય કામદારોમાં વતન જવાની પ્રબળ માંગ ઉઠી છે। દેરોલ ચોકડી પર 100 થી વધુ કામદારોએ ચક્કાજામ કરી ઘરે જવાની માંગ કરી હતી। સરકાર દ્વારા વિશેષ ટ્રેન ચલાવવામાં આવી રહી છે જેના માટે ગ્રામ પંચાયત મથક પર 700 જેટલા રૂપિયા લઈ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, પરંતુ વતન જવા માટેની ચોક્કસ વ્યવસ્થા નહીં થતા સેંકડોની સંખ્યામાં પ્રવાસી મજૂરો અધિરિયા બની રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને હલ્લાબોલ કર્યું હતું। हम यहाँ पे इतने लोग हैं पागल हैं, इन्होंने 7-7 रुपए हम तो उसूले और केंद्र सरकार कह रही छूट देंगे और राज्य सरकार कुछ नहीं दे रही। जो हमारे पास था पैसा वो भी पैसा हमारा खर्च ले रही है इन्होंने। किसने पैसा किसने लिया? पंचायत रुपया लिया? कितना रुपया लिया? 700 रुपए। कितना दिन का बोला आपको? 24 घंटे के अंदर भरेंगे आपको। आज हमारा एक दिन हफ्ता हो गया, जो बचा कितने पैसा, ना कोई पुलिस हेल्प कर रही है, ना प्रशासन कर रही है, ना हमारी कंपनी ने पेमेंट दिया।